હેપી બર્થડે છે. કેટલું સારું લાગે ને જ્યારે કોઈ આપણને સરપ્રાઈઝ આપે તો? મને તો બહુ મજા આવે. આઈ નો તમને પણ મજા આવે. જેમ અમે પણ તમને રોજે સરપ્રાઈઝીસ આપીએ છે વાનગીઓની, તો ચલો આજે તમને કઈ સરપ્રાઈઝ મળવાની છે કિચન ફ્લોર પર જઈને જાણી લઈએ. તો રસોઈની રમઝટ શરૂ કરી દઈએ. ટીમ મેમ્બરને સરપ્રાઈઝ તો આપી દીધી છે, હવે તમને સરપ્રાઈઝ આપવાનો વારો છે. તો જોઈએ આજના આપણા ગેસ્ટ તમારા માટે કઈ સરપ્રાઈઝિંગ વાનગી લાયા છે. મીરલબેન, વેલકમ ટુ ધ શો. વેલકમ ટુ અવર હાઉસ. થેન્ક યુ. અચ્છા, આજે તમે અમને શું સરપ્રાઈઝ આપવાના છો? આજે આપણે બનાવીશું ચીઝ બનાના રોસ્ટી. ચીઝ બનાના રોસ્ટી કઈક અલગ છે. મેઇન કોમન તો સાંભળ્યું હશે ચીઝ પોટેટો રોસ્ટી, પણ આજે એક એઝ અ જૈન વાનગી આપણે બનાવીશું ચીઝ બનાના રોસ્ટી. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધા છે તમે? બોઇલને છીણેલા આપણે કેળા છે કાચા, ચીઝ છે છીણેલી, કોથમીર, બટર, મીઠું અને આદુ મરચાંની પેસ્ટ. ઓકે, શરૂઆત ક્યાંથી કરીશું? પહેલે એક બાઉલ લઈશું. આ કાચા કેળા છે. ઓકે, 1 બાઉલ જેટલા કાચા કેળા લઈશું. અચ્છા, એને તમે બાફીને છીણી નાખેલા છે? બાફીને, એકદમ કાચા બાફવાના છે. અચ્છા, ફૂલ નહીં, અધકચરા. અધકચરા બાફવાના છે. ઓકે, 1/2 કપ જેટલી ચીઝ લઈશું. ઠીક છે. હાફ કપ કોથમીર, મીઠું સ્વાદ અનુસાર. ઓકે, અને આદુ મરચાંની પેસ્ટ 2 સ્પૂન જેટલી. ઓકે, આ બધું સરસ સારી રીતે મિક્સ કરી દઈશું. ઠીક છે. તમે જૈન છો એટલા માટે તમે એને બનાના ચીઝ રોસ્ટી બનાવી દીધું, બીકોઝ પોટેટો ને અવોઈડ કરીએ, ખાતા નથી. ઓકે, એટલે તમારું વેરિએશન. હા, રાઈટ. બસ આ સારી રીતે મિક્સ થઈ ગયું છે. ઠીક છે. હવે આપણે એક પેનમાં બટર લઈશું. અને હાથથી જ આપણે કરીશું, પેટીસ કે એવું કંઈ બનાવીને નથી મૂકવાનું, હાથથી જ સ્પ્રેડ કરીશું. હાથથી સ્પ્રેડ કરીશું. ઓકે, પછી આના તવિતાના હેલ્પથી આપણે આને શેપ પ્રોપર રાઉન્ડ શેપ આપી દઈશું. ઓકે, મતલબ આપણે સ્પ્રેડ તો હાથથી જ કરીશું અને હાથથી જ કરવાની. મીરલબેન, બીજું શું બનાવો છો તમે જૈન આઈટમમાં? મોસ્ટલી બધી વસ્તુ જૈન જ હોય છે, લાઈક વડાપાઉં હોય તો બી અમે કેળાનું યુઝ કરીએ, દાબેલી હોય તો બી કેળાનું યુઝ કરીએ, એટલે જેમાં પોટેટો યુઝ થાય એની બદલે કેળા યુઝ કરીને વેરિએશન લાવી દઈએ. રાઈટ. વાવ, અને આપણે ઉછાળીને જ ટર્ન કરવાનું છે. આના હેલ્થથી આપણે ટર્ન નહીં કરીએ. ઓકે, એટલે આની સ્પેશિયાલિટી છે. કેવું હોય, બહુ ગીલું હોય ને તો ભેગું આવી જાય, જ્યારે આનાથી આપણે ટર્ન કરવા જઈએ તો તૂટી જશે. યા, સો બેટર આપણે પેનથી જ આને ટર્ન કરીએ તો બેટર રહેશે. ઓકે, બસ આવું રેડ ક્રિસ્પી એકદમ થઈ જવું જોઈએ. હા, અને આ શું આમાં ચીઝ બી આવી જાય તો બચ્ચાઓને બી બહુ ભાવે. હા, ચીઝ તો એમની ફેવરેટ જ હોય. હવે આ થઈ ગયું છે, આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. એવી જ રીતે બીજી રોસ્ટી બી બનાવીશું.
આમ ઈઝી છે પણ પેલું ઉછાળવામાં થોડું ધ્યાન રાખવું પડે. બે ત્રણ વાર ટ્રાય કરો થઈ જાય. થોડું ધીમો કરો. આમાં કેળા જેટલા છૂટા છૂટા રહે ને એટલું વધારે સારું રહે. ઓકે, એટલે આપણે મેશ પ્રોપર નહીં કરીએ ને? ના, મેશ તો બિલકુલ નહીં કરવાનું. ઓકે, હવે આપણી રોસ્ટી તૈયાર થઈ ગઈ છે અને પ્લેટમાં લઈ લઈશું. ખૂબ જ સાચવીને કાઢવી પડશે. બીકોઝ બેઝ નથી, લોટ કે એવું કંઈ હોય તો કડક બી રહે, પણ ખાલી બનાના છે. હવે આપણે બધી રોસ્ટી સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. શ્યોર. અને આપણે પહેલા ચીઝ અને ધાણાથી ગાર્નિશ કરીશું. ઠીક છે, અંદર ચીઝ છે, બહાર પણ ચીઝ રાખશો તો ડેફિનેટલી ડિલિશિયસ. મોઢામાં પાણી આવી જાય. રાઈટ, આપણી ચીઝ બનાના રોસ્ટી તૈયાર છે. ઓકે, મીરલબેને તો સાચી જ સરપ્રાઈઝ કરી દીધા. ક્યારે વિચાર્યું જ નહોતું કે બનાના અને ચીઝમાંથી આટલું સરસ કોમ્બિનેશન બની શકે છે. તો તૈયાર છે ચીઝ બનાના રોસ્ટી. રીત લખાવીશ પણ આ બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલા આપણે શીખ્યા ચીઝ બનાના રોસ્ટી. રીત લખવી છે ને, તો નોટ કરી લો નો ક્વિક રીકેપ. ચીઝ બનાના રોસ્ટી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં કાચા કેળાનો માવો, અડધો બાઉલ ચીઝ, અડધો બાઉલ કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, 2 ટેબલસ્પૂન આદુ મરચાની પેસ્ટ એડ કરી મિક્સ કરો. ત્યારબાદ પેનમાં બટર ગ્રીસ કરી રેડી કરેલા સ્ટફિંગમાંથી રોસ્ટી રેડી કરો. ત્યારબાદ રોસ્ટીને સર્વિંગ પ્લેટમાં એડ કરી ચીઝથી ગાર્નિશિંગ કરી સર્વ કરો. તો તૈયાર છે ચીઝ બનાના રોસ્ટી. બનાના ચીઝ રોસ્ટી તો શીખી લીધી છે, હવે મીરલબેન બીજી કઈ સરપ્રાઈઝિંગ વાનગી લાવ્યા છે એમને જ પૂછી લઈએ. તો મીરલબેન બીજી કઈ વાનગી શીખવવાના છો? આજે બીજી છે મેકડો પફ. મેકડો પફ? યા. ઓકે, આ તમે ક્યાંથી શીખ્યા? મમ્મી જોડેથી. મમ્મી જોડેથી? ફાઈન. એઝ અ લાઈક જેન, મોસ્ટલી પફ નોન જેન આવતા હોય. સાચી વાત છે. તો ફોર અ ચેન્જ આને બી જેન બનાવી દીધું. ઓકે, અને પફ ખાવાની ઈચ્છા થઈ હોય તો પછી તમે ઘરે જ ટ્રાય કરી લીધું. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધેલા છે? ઇન્ગ્રેડિયન્ટ્સ છે સમારેલા ટામેટા, પનીર, કેપ્સિકમ, ઓઇલ, સ્લરી છે મેંદાની, મરચું, ચીઝ, મેંદાનું લોટ, હળદર અને મીઠું. ઓકે, સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? સૌપ્રથમ આપણે એક થોડુંક તેલ લઈશું. એકદમ થોડું. ઓકે, પછી એમાં ટમાટર. કેટલા લીધા છે આપણે ટામેટા? અડધું ટમાટર. ઓકે, પનીર, કેપ્સિકમ, યલો, ગ્રીન અને રેડ. યા. ઓકે, હાફ કપ કેપ્સિકમ, અડધું ટમાટર અને હાફ કપ આપણે પનીર લીધું છે. હવે એને સોટે કરી દઈશું. ઓલમોસ્ટ મતલબ ત્રણેયની ક્વોન્ટિટી આપણે સેમ જ લીધી છે. હા, આમાં એક્ચ્યુઅલી ટમાટરમાં એ ધ્યાન રાખવાનું કે પાણી બહુ ના આવે. ઓકે, બીકોઝ આપણે જ્યારે સ્ટફિંગ કરી દઈશું અને પાણી બહુ છૂટ્યું તો ફ્રાય કરતી વખતે પ્રોબ્લેમ થઈ જશે. ઓકે, એટલે પાણી નીકાળી દેવાનું છે. પછી એને 2 મિનિટ માટે સોટે કરીશું. હવે એમાં મરચું,
ટેસ્ટ મુજબ એકદમ ઓકે બીકોઝ પફ આમ જનરલી સ્પાઈસી નથી હોતા થોડા મીડિયમ સ્પાઈસી હોય થોડી કરદર એકદમ ચપટી ચપટી કરદર મીઠું સ્વાદ અનુસાર ઠીક છે જનરલી જે પફ હોય છે એમાં બટાકા હોય અથવા તો જૈન હોય તો આપણે કેળાનો યુઝ કરીએ છીએ રાઈટ તમે અને ગાર્લિક ને તો આવી જ જાય સાચી અને મોસ્ટલી પોટેટો બી હોય છે બટ ધીસ ઇઝ લાઈક ટોટલી ચેન્જ છે હા તમે આજે પનીર ને પફ ની જગ્યા પફ ની અંદર તમે આજે સ્ટફિંગ વેજીટેબલ્સ ભર્યા છે એટલે છોકરાઓ પણ અગર ખાય છે તો એકદમ હેલ્ધી હોય હેલ્ધી હવે એને એક બાઉલમાં કાઢી દઈશું અને પછી 5-10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું ઠીક છે લો મિરલબેન આપણે એને 5-10 મિનિટ સુધી ઠંડુ થવા મૂકીએ ઓકે હવે સ્ટફિંગ ઠંડી થઈ ગયું છે હવે આપણે આગળની પ્રોસીજર કન્ટિન્યુ કરીશું ઠીક છે મિરલબેન હવે આગળ આપણે શું કરીશું મેંદાની કણક બાંધેલી છે એમાં આપણે મીઠું તેલ અને પાણી વડે લોટ બાંધી દીધો હતો અને લોટ થોડો કઠણ હોવો જોઈએ ઓકે મિરલબેન તમે કુકિંગ સિવાય બીજું શું કરો છો ઘરે મને આર્ટનો બહુ શોખ છે ઓકે આ પેઇન્ટિંગ બી મેં બનાવેલી છે તમે જે પાછળ જોવો છો ખૂબ સરસ છે આને મ્યુરલ પેઇન્ટિંગ કહેવાય છે આમાં જે વેસ્ટ ન્યૂઝપેપર્સ હોય ને એનાથી બને યુઝ કરીને બનાવી હતી અચ્છા એટલે આ વેસ્ટ ન્યૂઝપેપરમાંથી બનેલી છે યા હવે આપણે આની પૂરી બનાવી દઈશું ઓકે આપણે આને થોડું પર જાડું રાખીશું એકદમ પતલી નહીં બનવાની ઓકે કારણ કે એમાં સ્ટફિંગ ભરી છે આપણે એટલે પછી આને રેક્ટેંગલ શેપમાં કટ કરી દઈશું સોરી સ્ક્વેર શેપમાં કટ કરીશું પછી એને રેક્ટેંગલ શેપ આપી દઈશું અચ્છા એક્સ્ટ્રાઝ નીકાળી દઈશું ફોકથી એનામાં આપણે હોલ પાડી દઈશું જેથી બહુ ફૂલાઈ ના જાય ફ્રાય કરતી વખતે હવે એમાં એક સ્પૂન જેટલું આપણે સ્ટફિંગ લઈશું સ્ટફિંગ આપણે એવી રીતે ભરીશું કે પૂરીની બહાર ના આવી ના આવે હા એટલે થાય એટલું ઓછું જ અને બહુ ઓછું બી નહીં આપણું પફ હોય એ રીતે ઓકે પછી આ જે સ્લરી બનાવી છે આપણે મેંદાની એ આજુબાજુ લગાવી દઈશું હવે એને ફોલ્ડ કરીને બંધ કરી દઈશું અને ફોકથી જ આપણે એને સાઈડમાં શેપ આપી દઈશું ઓકે એટલે પ્રોપર પ્રાઇસ પણ થઈ જાય અને શેપ અને શેપ પણ આવી જાય આવી રીતે આપણે બીજા બી પફ રેડી કરીશું ઠીક છે હવે પફ બધા રેડી થઈ ગયા છે હવે આપણે એને ડીપ ફ્રાય કરી દઈશું ત્યાં સુધી આપણે એને તળવાના છે અને કલર બી ચેન્જ થઈ જવો જોઈએ
હવે આપણા પફ પિંક કલરના થઈ ગયા છે, હવે આપણે એને કાઢી દઈશું. ઓકે, ક્રિસ્પી પણ થઈ ગયા છે એકદમ. અને આમાં મોણને થોડું સરખું માં નાખીએ એટલે જલ્દી ક્રિસ્પી ને એકદમ મસ્ત થઈ જાય છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. લો, આને આપણે સોસ અને ચીઝથી ગાર્નિશ કરીશું. રેડી થઈ ગયું છે આપણું મેકડો પફ. થેન્ક યુ સો મચ. ભાઈ તમારા નસીબ ખૂબ જ સારા છે, હા, સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ મળી રહ્યું છે. એક સરસ મજાની રેસીપી શીખ્યા બાદ બીજી પણ રેસીપી રેડી છે મેકડો પફ. રીત લખાવીશ પણ આ બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલાં આપણે સરસ મજાના મેકડો પફ શીખ્યા. રીત લખવી છે ને તો નોટ કરી લો એનો ક્વિક રીકેપ. મેકડો પફ બનાવવા માટે સૌપ્રથમ પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 ટેબલસ્પૂન ટામેટાના પીસીસ, અડધો બાઉલ યલો રેડ કેપ્સિકમના પીસીસ નાખી સાતળી લો. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, ચપટી હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરો. ત્યારબાદ સ્ટફિંગને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ મેંદાની કણકમાંથી પૂરી વણી ચોરસ કટ કરી ફોર્કથી કાણા પાડીને રેડી કરેલું સ્ટફિંગ ભરો. ત્યારબાદ મેંદાની સ્લરી પૂરીના કિનારા પર સ્પ્રેડ કરી ફોર્કથી શેપ આપો. ત્યારબાદ તેલ ગરમ કરી પફને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. સર્વિંગ પ્લેટમાં પફ એડ કરી સોસ અને ચીઝથી ગાર્નિશિંગ કરી સર્વ કરો. તો તૈયાર છે મેકડો પફ. સુમિતભાઈ કેમ છો? બસ મજા. ઓકે, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. આજે મીરલબેન અમને એક નહીં પણ બબ્બે સરપ્રાઈઝીસ આપી. ઓકે, તમને ઘરે સરપ્રાઈઝીસ મળે છે કે નહીં? હા, જમવામાં મળે. કેવા એટલે, સારા કે પછી? નહીં, સારા મળે. સારા મળે છે એટલે તમારું ફેસ જોઈને અત્યારે થોડું એવું લાગી રહ્યું છે. ઓકે, ચલો તો આજે તમારા વાઈફને તમારા હાથથી જ અમે ગિફ્ટ અપાવી દઈએ. લો, આમ તો ગિફ્ટ ઓછી મળે પણ આજે મળી ગઈ. અને રસોઈની રમઝટની પૂરી ટીમ તરફથી તમને સર્ટિફિકેટ મળે છે. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ. ભાઈ, ક્યાં સુધી અમે તમને સરપ્રાઈઝ આપીએ, ક્યારેક તમે પણ અમને સરપ્રાઈઝ આપો. લખી મોકલાવો તમારી સરસ મજાની રેસીપી આ સરનામે. A101 કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. આપ અમને ઈમેલ પણ કરી શકો છો rasoinirmjhat@etv.co.in. મીરલબેને એમની વાનગીમાં ખૂબ જ સારી રીતે વેરિએશન કરીને બે સરસ મજાની વાનગીઓ શીખવી અને એ વાનગીઓ અમે તમારા સુધી પહોંચાડી. ભાઈ, અમારું આજ તો કામ છે કે સરસ મજાની વાનગીઓ સરસ પ્રજાના ક્રિએશનથી તમારા સુધી પહોંચાડીએ. આજ રીતે અમે વાનગીઓ શીખવતા રહીશું. આવતીકાલે આપણે ફરી મળીશું. ટિલ ધેન સ્ટે ફૂડી એન્ડ કીપ સ્માઇલિંગ.